હું છું માનસી સોની. તમે જોઈ રહ્યા છો પર્સનલ ફાઇનાન્સનો ખાસ પ્રોગ્રામ મની ટાઈમ. આ પ્રોગ્રામ તમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપરાંત હવે મની નાઇનની એપ પર પણ જોઈ શકશો. આ એપ પર તમને જાણવા મળશે એ તમામ ખબર જેની પડે છે તમારા ખિસ્સા પર સીધી અસર. તો વાત કરીએ લોન પર સતત વધી રહેલા વ્યાજ દરની. 1 સપ્ટેમ્બર 2022 થી હોમ લોન લેવી તમને મોંઘી પડશે, કારણ કે કેટલીક બેંકોએ તેમના MCLR અથવા બાહ્ય બેન્ચમાર્ક ધિરાણ દરમાં વધારો કર્યો છે. મોટાભાગની રિટેલ લોન બેંકોના 1 વર્ષના MCLR સાથે જોડાયેલી હોય છે. આ માટે હોમ લોન, કાર લોન કે પછી પર્સનલ લોન જેવી વિવિધ પ્રકારની લોન તમને આજથી મોંઘી પડશે. ICICI બેંકે તેના MCLRમાં 0.10% વધારો કર્યો છે. તેની હોમ લોન હવે 8.85% શરૂ થશે. તો કોલકાતા સ્થિત બંધન બેંકે પણ MCLRમાં 0.45% થી 0.65% વધારો કર્યો છે, જ્યારે કર્ણાટક બેંકે MCLRમાં 0.10% વધારો કર્યો છે. હવેથી આ બેંકો પાસેથી હોમ લોન અને અન્ય પ્રકારની લોન લેવી તમને મોંઘી પડશે. આગામી ફેસ્ટિવ સીઝનમાં હવાઈ મુસાફરી કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી એર કેરિયર ઇન્ડિગોએ કહ્યું છે કે તે આગામી તહેવારોની સીઝનમાં ટિકિટના ભાવમાં ઘટાડો કરી શકે છે. જી હા, ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ જ્યોતિ માયાલે પણ કહ્યું છે કે તેઓ તહેવારોની સીઝનમાં અપેક્ષિત મજબૂત માંગને કારણે આગામી મહિનાઓમાં હવાઈ ભાડામાં ઘટાડો થવાની અપેક્ષા કરી છે. જ્યારે દેશની બીજી સૌથી મોટી એર કેરિયર વિસ્તારાએ કહ્યું છે કે તે ટિકિટના ઓછા ભાવની ખાતરી આપી શકતી નથી, પરંતુ તેઓ સંતુલિત ભાવ વ્યૂહરચનાનું પાલન કરશે. ઉદ્યોગ નિષ્ણાંતોએ કહ્યું છે કે 31 ઓગસ્ટ 2022 થી હવાઈ ભાડા પર ઉપલી અને નીચલી મર્યાદા હટાવવાના સરકારના નિર્ણયથી એરલાઇન્સને તહેવારોની સીઝનમાં ફ્લાઇટ ટિકિટના ભાવ ઘટાડવામાં મદદ મળશે. છેલ્લા 1 વર્ષમાં લેબર ફોર્સમાં બેરોજગાર લોકોની ટકાવારી નોંધપાત્ર રીતે 5% ઘટી છે. ફાઇનાન્શિયલ યર 2022ના Q1માં બેરોજગારી દર 12.6% ચિંતાજનક સ્તરે હતો, પરંતુ હવે સદભાગ્યે તે જૂન ક્વાર્ટરમાં ઘટીને 7.6% થઈ ગયું છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન લેબર ફોર્સની ભાગીદારીનો પણ Q1 ફાઇનાન્શિયલ યર 2023માં વધીને 47.8% થયો છે. બેરોજગારીના દરમાં ઘટાડો અને લેબર ફોર્સના સહભાગીતા દરમાં વધારો એ COVID-19 પછીના સમયગાળામાં રાષ્ટ્રની પ્રગતિ દર્શાવે છે. દેશમાં GST કલેક્શન ફરી એક વખત વિક્રમી સ્તરે પહોંચ્યું છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર સતત 6ઠી વખત માસિક GST કલેક્શન 1.40 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું છે. ઓગસ્ટ 2022 મહિના માટે GST કલેક્શન 1.43 લાખ કરોડ રૂપિયા છે. મજબૂત આર્થિક રિકવરી પાછળ GST કલેક્શનમાં વાર્ષિક ધોરણે 28% વધારો જોવા મળ્યો છે. સૌથી વધુ માસિક GST કલેક્શન એપ્રિલ 2022માં 1.68 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું. ગરીબ વર્ગને મોટો આંચકો આપતા નાણાં સચિવ ટીવી સોમનાથને કહ્યું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લંબાવવી કે નહીં તે ભાજપ સરકારે હજુ નક્કી કર્યું નથી. મોદી સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ આવતા લાભાર્થીઓને 5 કિલો અનાજ મફતમાં આપી રહી છે. સરકાર ગરીબ લોકોને COVID-19 રોગચાળાને કારણે થયેલા વિનાશમાંથી બહાર આવવામાં મદદ કરવા માટે માર્ચ 2020થી અનાજનું વિતરણ કરી રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજનું વિતરણ કરવાનો છેલ્લો દિવસ 30 સપ્ટેમ્બર 2022 છે. ન્યૂઝ પોર્ટલ ET નાવના અહેવાલ અનુસાર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ખાનગી શાળાઓએ 1997 પછી નિવૃત્ત થયેલા શિક્ષકોને ગ્રેજ્યુટી ચૂકવવી પડશે. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે તમામ ખાનગી શાળાઓએ બાકી વ્યાજ સાથે ગ્રેજ્યુટીની રકમ ચૂકવવી પડશે. 3 એપ્રિલ 1997ના રોજ અથવા તે પહેલા સેવામાં જોડાયેલા તમામ શિક્ષકોને આનો લાભ મળી શકશે, પરંતુ આ શિક્ષકોને ઓછામાં ઓછી 5 વર્ષની સેવાનો સમયગાળો પણ પૂર્ણ કર્યો હોવો જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું છે કે શાળાઓ એ બહાનું ન આપી શકે કે ગ્રેજ્યુટી અને વ્યાજની રકમ ચૂકવવા માટે તેમની પાસે પૂરતું ભંડોળ નથી. આગળ તમારા માટે ચિંતાજનક સમાચાર છે. 27 ઓગસ્ટ પછીથી લોકો 14 દિવસના સમયગાળામાં BPCL ના તેમના 14.2 કિલોના રાંધણ ગેસ સિલિન્ડરને 1 કરતા વધુ વખત રિફિલિંગ કરી શક્યા નથી. તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત તો એ છે કે ખૂબ જ ટૂંક સમયમાં ઇન્ડિયન ઓઇલ અને HPCL જેવા અન્ય સરકારી ગેસ રિટેલર્સના ગ્રાહકોને પણ તેમના સિલિન્ડરનું રિફ્યુઅલ ઓર્ડર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બજારમાં રાંધણ ગેસ સિલિન્ડરની અછતને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. દેશના મોટા શહેરોમાં ઘરના ભાડાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ક્રેડાઈ દ્વારા બનાવવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર મુંબઈ મેટ્રોપોલિટન રિજિયનમાં ગ્રેડ એ બિલ્ડિંગમાં 2 BHK મકાનોનું સરેરાશ માસિક ભાડું છેલ્લા 3.5 વર્ષમાં 29% વધ્યું છે.
નિષ્ણાંતોના મતે દેશના મોટા શહેરોમાં પણ ભાડામાં વધારો થયો છે, કારણ કે કંપનીઓ હાઇબ્રિડ વર્કિંગ તરફ વળી છે અને કોવિડના કેસ ઘટતા શાળાઓ અને કોલેજો ફરી શરૂ થઈ છે. ડેટા મુજબ થાણેમાં 2 BHKનું ભાડું 31,000 રૂપિયા છે, અંધેરી વેસ્ટમાં ભાડું 59,000 રૂપિયા છે, બોરીવલી પશ્ચિમમાં તે 36,900 રૂપિયા છે, જ્યારે લોઅર પરેલમાં ભાડું વધીને 1.46 લાખ રૂપિયા થઈ ગયું છે. નેશનલ રજિસ્ટ્રી સંસ્થા વાહન મુજબ લોકોએ ઓગસ્ટ મહિનામાં મોટા ભાગે હીરો ઇલેક્ટ્રિકના જ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદ્યા છે, જ્યારે લોકો પસંદગીમાં બીજો ક્રમ જાપાની કંપનીના ઈ સ્કૂટર ઓકિનાવાને આપી રહ્યા છે. આ ઉપરાંત લોકોએ એથર એનર્જી એમ્પિયરના વાહનોને પણ તેટલા જ પસંદ કર્યા છે, પરંતુ જેની બહુ ચર્ચા થઈ હતી તે ઓલા ઇલેક્ટ્રિકના માત્ર 3,366 ઈ સ્કૂટર વેચાયા હતા. હાલમાં દેશના એકંદર સ્કૂટર ઉદ્યોગમાં ઈ સ્કૂટર્સનો હિસ્સો 4% જેટલો છે. ઉદ્યોગના નિષ્ણાંતોના મતે 2027 સુધીમાં કુલ સ્કૂટર માર્કેટમાં ઈ સ્કૂટર્સનો હિસ્સો વધીને 30-35% થવાની ધારણા છે. તો આ હતી આજની મહત્વની ખબર. આવા જ રસપ્રદ અને માહિતીથી ભરપૂર અન્ય સમાચાર જાણવા માટે આજે જ ડાઉનલોડ કરો મની 9 ની એપ.